સોનગઢ નગરપાલિકાના કર્મચારીઓએ વિવિધ માંગણીઓના મુદ્દે હડતાલ પર ઉતરી જઈ નગરપાલિકાની કચેરી બહાર ધરણા પર બેઠ્યા હતા. સોનગઢ નગરપાલિકામાં ફરજ બજાવતા કર્મચારીઓના મોંઘવારી વધતું તેમજ પગારના મુદ્દે વારંવાર રજૂઆત કરવા છતાં પણ નિકાલ નહીં આવતા કર્મચારીઓએ હડતાલ પર ઉતરી પાલિકાની કચેરી બહાર અચોક્કસ મુદત માટે હડતાલ પર બેસતા નગરની વીજળી, પાણી અને સફાઈ સહિતની કામગીરીને અસર પહોંચી હતી. આપનું નામ સાહેબ? પ્રભાકર નારાયણ પાટીલ. શું છે આજની આ જે હડતાલની જે વિગત છે? હડતાલના અમે જે 12% અમારી મોંઘવારી હતી તેઓ દિવાળી વખતમાં ચીફ ઓફિસર સાહેબની પ્રમુખ સાહેબ તરફથી અમને આશ્વાસન મૌખિક આશ્વાસન આપવામાં આવેલું કે આનાકાની કરીને આજ દિન સુધી અમને નથી કંઈ પગારમાં એડ થયેલું કે નથી આપ્યું. બરાબર, એટલે સરકારની જે બી લાભ પગાર જે હમણાં જે ઉપર જે આવેલું છે ઓર્ડર તેઓ એનો બી અમલ આજ દિન સુધી નથી કરવામાં આવેલા. જે 8 કર્મચારી હતા એમને આપવામાં આવે છે અને અમને નથી. એટલે સોનગઢ નગરપાલિકામાં કેટલા કર્મચારીઓ છે હાલમાં પરમેનન્ટ? પરમેનન્ટ તો આમ લગભગ 47. હા, અને બીજા ટેમ્પરરી એટલે આઉટસોર્સિંગના કેટલા છે? આઉટસોર્સિંગના બી 70 જેવા છે. હમણાં તમે કોઈ રજૂઆત કરી હશે ને એમને? હા, રજૂઆત તો કરી માંગણી, પણ એ લોકો કોઈ અમલમાં લેવા નથી માંગતા. એવું છે? એટલે એના માટે અમે આવી રીતે ધારણામાં બેઠા છે હડતાલ પર. આ પ્રકારની જે માંગણી છે એની જાણ તમે 27 કરી હતી? હા, કરેલી. આગળ 1 મહિના આગળથી અમે અરજીઓ બધી પ્રાંતમાં કરી, મામલતદારમાં કરી.